नमस्कार विद्यार्थी मित्रों, श्री गोपाल आनंद विद्यापति राजोई धोरण 11 कॉमर्स अर्थशास्त्र એનો ભાગ 1 અને પાઠ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, એટલે કે ધોરણ 11 માંના કોમર્સ ની અંદર અર્થશાસ્ત્ર નો આજે પહેલો જ વિડિયો અને પ્રથમ પાઠ નો પ્રથમ ભાગ એનો આપણે આજે જોઈએ છીએ. તો જોઈએ એમાં જે માહિતી જે આપેલી છે જે અર્થશાસ્ત્ર નો વિષય પ્રવેશ, એટલે કે શરૂઆતમાં જ્યારે આપણે કોઈ પણ નવા અર્થશાસ્ત્ર માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસ પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યો છે. તો માનવી આ પૃથ્વી ઉપર કેટલીય જાતના માણસો જોવા મળે છે, જેમાં કોઈ બુદ્ધિશાળી હોય, કોઈ ઓછી બુદ્ધિ હોય, કોઈ પોતાના કાર્યમાં મશગુલ હોય, કોઈ તલ્લીન હોય, કોઈ ચોરીની પ્રવૃત્તિ કરતા હોય, કોઈ કામ હોય, કોઈ શિક્ષક હોય, કોઈ ડોક્ટર હોય, ઘણી બધી જાતના માણસો. એટલે કે માણસ એક જ છે, પણ એ જુદા જુદા વ્યવસાય સાથે જોડાઈને કામ કરતા હોય છે. તો એવી વાત કરી છે, તો વર્ગીકરણ કરે છે, માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેને વ્યવસ્થા ઊભી કરી છે. વ્યવસ્થા એટલે કે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી છે, જેને કહેવાય છે વ્યવસ્થા. તેને સમજવા માટે પેઢી દર પેઢી ચલાવવા, તેના વ્યવસ્થામાં વધતા પ્રશ્નનો ઉકેલ માટે. તો દરેક માણસ જે પણ વ્યવસાય જે પણ કામ સાથે જોડાયેલો હોય એમને એમાં એને ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. એ પ્રશ્નને ઉકેલવા માટે એટલે કે એ પ્રશ્નોને દૂર કરવા માટે પોતે સતત પ્રયત્ન કરતા હોય છે, જેને આપણે કહીએ ને કે મુશ્કેલીઓનો સામનો કરવો. એ મુશ્કેલીનો સામનો કરવા માટે, એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે જુદા જુદા જે રસ્તા ઘડતા હોય છે, એમાં કંપની હોય, ફેક્ટરી હોય, ડોક્ટર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ વાર મુશ્કેલી પણ સર્જાય, જેને આપણે ઘણી વાર કેવું પણ કહેતા હોય છે કે ખોટ જાય છે, તો એવું મોટું નુકસાન થતું હોય રાજાઓ મહારાજાઓ જે થઈ ગયા તે સમય કોઈ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મોટા ભાગે યુદ્ધો થતા, બે રાજાઓ વચ્ચે, અને યુદ્ધ થાય એટલે એનો પ્રશ્ન હલ થઈ જાય. કોઈ એમની રજૂઆત હોય, કોઈ એમની માંગણી હોય, તો સામેવાળા અસ્વીકાર કરે રાજાઓ, તો એની સામે યુદ્ધ થતું અને યુદ્ધથી એમનો પ્રશ્ન હલ થઈ જતો, એટલે કે જવાબ એમની મુશ્કેલીઓ ઓછી થઈ જતી. પણ સમય જતા એ યુદ્ધો બંધ થયા, જે આપણે સામે કહીએ ને કે સામ સામે જે રાજાઓ વચ્ચે યુદ્ધ બંધ થઈ ગઈ, અને માણસો પોતાની બુદ્ધિથી વ્યવહારિક રીતે ગણતરી કરીને એવી રીતે પોતાની સમસ્યાનો ઉકેલ લાવતો થયો છે. આ સમય જતાં માણસમાં જે પરિવર્તન આવ્યું છે એ આપણને સમજાવે છે. તો આ અર્થશાસ્ત્રની એક ખાસિયત છે કે જે સમય જતાં લોકોની અંદર ક્ષમતા વિકસી પોતાને કૌશલ્યનું જ્ઞાન એટલે કે જ્ઞાન કૌશલ્ય દ્વારા પોતાની બુદ્ધિ ચાતુર્યથી જુદા જુદા પ્રશ્ન હલ કરતો થયો છે. અર્થશાસ્ત્રનો અર્થ આપણે પહેલો એક પોઈન્ટ જોઈએ. અર્થશાસ્ત્રનો અર્થ એના વિશેની વાત કરીએ તો અર્થશાસ્ત્રનો અર્થ જે આપણે પુસ્તકમાં આપેલો છે તે જોઈએ. અર્થનું શાસ્ત્ર, અર્થ એટલે અર્થનું શાસ્ત્ર, સંસ્કૃત શબ્દ અર્થ પરથી આવે છે. સંસ્કૃતનો શબ્દ છે અર્થ, એના ઉપરથી શબ્દ ઉતરી આવે છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃતમાં અર્થ શબ્દનો અનેક અર્થ થાય છે, જેમ કે ઉદ્દેશ્ય. તો સંસ્કૃત ભાષાની અંદર અર્થ શબ્દનો અર્થ થાય છે ઉદ્દેશ્ય. અને વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણી હિન્દુ ધર્મની પ્રાચીન સંસ્કૃતિ મુજબ આપણી મુખ્ય ભાષા સંસ્કૃત હતી, અને સંસ્કૃત ભાષા ઉપરથી મોટા ભાગની બધી જ ભાષાઓ લગભગ ઉતરી આવી જાય છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, કન્નડ, તેલુગુ, ઘણી બધી ભાષાઓ છે આપણે જોવા જઈએ તો. પણ આ
આપણે એવું કહેવાય છે કે બંધારણની અંદર 22 ભાષાઓને માન્ય ગણવામાં આવે છે, બાકી તો વિસ્તાર પ્રમાણે આપણે નથી કહેતા કે 12 રૂપે બોલી બદલાય. એટલે કે જેમ જેમ આપણે વિસ્તાર બદલીએ, જિલ્લો બદલીએ, એમ એમ રાજ્ય બદલીએ, એમ એમ બોલી અલગ અલગ જોવા મળે. આગળ જોઈએ કશુંક મેળવવું અને આધુનિક અર્થ સાથે વધુ સુસંગીત છે. બીજો પણ અર્થ થાય છે ઉદ્દેશ્ય અને એનો અર્થ થાય છે કશુંક મેળવવું. સામાન્ય રીતે એવો પણ અર્થ થાય છે કશુંક મેળવવું. તો આ પણ એક આપણે અગત્યની વાત છે. આગળ જોઈએ તો કશુંક મેળવવું તો આપણે અત્યારે બધા કંઈક મેળવવા માટે જ આ બધું પ્રાપ્ત કરીએ છીએ. હું પણ એક શિક્ષક તરીકે અહીંયા નોકરી કરું છું તો કંઈક મેળવવા માટે, તમે પણ એ ભણો છો વિદ્યાર્થી તરીકે તો ભવિષ્યમાં તમે પણ સારું પોતાનું લાઈફ પોતાનું જીવન બનાવવા માટે. તો જેનો અર્થ થાય છે ઉદ્દેશ્ય કશુંક મેળવવું અને એ મેળવવા માટે બધા જ માણસો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. તો એ જ પરિભાષાની અંદર અર્થશાસ્ત્રનો અર્થ સાબિત થાય છે. આગળ વાત કરીએ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક થી ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે. તો અંગ્રેજીનો એક ગ્રીક શબ્દ છે, અંગ્રેજીનો ગ્રીક શબ્દ છે ઓઇકોનોમિકિસ, ઓઇ કો નોમિકોસ, નોમી કોસ. આ શબ્દ ઉપરથી અંગ્રેજી શબ્દ જે આ ગ્રીક શબ્દ છે, કયો શબ્દ છે ગ્રીક શબ્દ, અને આના ઉપરથી શબ્દ આવે છે ઇકોનોમિક્સ. આપણે વાત
આપણે આગળ પણ વાત કરી એના માટે સતત કોઈ પણ વ્યક્તિ રાત દિવસ સતત મહેનત કર્યા કરે છે તો એના વિશેની વાત કરી છે કે કશું મેળવવું એટલે કે આપણે મેળવવા માટે જે મહેનત કરી રહ્યા છે એની સાથે અર્થશાસ્ત્રને ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પુરુષાર્થ છે અને એક પુરુષાર્થમાંથી અર્થને અર્થશાસ્ત્ર જોયું છે જેનો ઉદ્દેશ્ય છે કશું મેળવવું કશું પ્રાપ્ત કરવું અથવા તો કંઈક મેળવીને આપણે આગળ વધવું એવું પણ પ્રવેશ તો એમાં આપણે આજે જોયું અર્થશાસ્ત્રનો અર્થ
જમીનદાર જેવો ચાણક્ય વિશેની વાતો કરી. હવે પછીના ભાગ બે માં આપણે આગળનો જે મુદ્દો આવશે